एवरत जीवरत व्रतनी धर्म कथा। सोनावती नामे एक नगर हतु। नगर मा सोमदत्त नामे एक ब्राह्मण रहतो हतो। तेने पत्नी तथा एक पुत्र हता। त्रणेय जना सुखेती रहता हता। पुत्र मोटो थता तेना लग्न थया। आ वरवहु दररोज सांजे मंदिरे दर्शने जता हता। एक दिवस सांजे माताजीना मंदिरे दर्शने जता पति ने मंदिरना पगथिया उपर नाक करड़ियो। मंदिरना पगथिया पर पड़ेला पोताना पतिना मृतदेहने लई पत्नीए माताजीना मंदिरमां आश्रय लीधो। आ दृश्य गामनी एक बाईए जोयुं। रात्रि होवाथी भयनी मारी वहुए मंदिरना दरवाजा बंद कर्या। वरवहुने मंदिरमां कल्पांत करती अवस्थामां जोयेल बाईए गाममां आवी सोमदत्तने घटनानुं वर्णन कर्युं। ब्राह्मण तेनी पत्नीने लई मंदिरे पहोंच्या। तेमनी पाछळ गामना लोको पण दोड़ता दोड़ता पहोंच्या। सासुए मंदिरना द्वार खखड़ावी कह्युं, बेटा दरवाजो खोल। पण वहु दरवाजो खोलती नथी। आखरे कंटाळीने सवार थाय त्यारे वात एम विचारी बधा गाममां पाछा फर्या। रात्रिनो पहेलो प्रहोर थयो अने एवरतमां मंदिरे पधार्या। जोयुं तो दरवाजो बंध छे। एमणे तो कमाड खखड़ावी अवाज दीधो के मंदिरमां कोण छे, જે હોય તે કમાડ ઉઘાડે, નહીં તો મારા સાપનો ભોગ બનવું પડશે। વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે। હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, મેં તે મને ઓળખી નહીં। આ મંદિર અમારી ચારેય બહેનોનું છે, એવરત જીવરત જયા અને વિજયા, જેમાં હું એવરત છું। પણ આ અંદર કોણ સૂતું છે? એવરતમાની વાત સાંભળી વહુ બોલી, માડી મારી ઉપર દયા કરો। પરણ્યાને થોડો જ સમય થયો છે। આ મારા પતિ છે જેમને નાક કરડ્યું છે। તેમનો મૃતદેહને લઈને હું અહીં બેઠી છું। માં તમે મારા પતિને જીવનદાન આપો। એવરતમાં કહે, હું જે કહું તે કરીશ? વહુ કહે, હા માં, તમે જે કહેશો તે કરીશ। મારા પતિ જો જીવત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું। એવરતમાએ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય ને તે મારું, બોલ છે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ, પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને સજીવન કરો। એવરતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી, ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું। એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવરતમા અર્ધશ્ય થઈ ગયા। બીજા પ્રહરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું। વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ સ્વરૂપ દેવી ઊભા છે। વહુએ હાથ જોડીને પૂછ્યું, માં આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવરતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે, પણ તું કોણ છે? વહુએ બધી વાત કહી, રડી પડી, માં મારા પતિને જીવિત કરો। જીવરતમાએ પણ એવરતમાની જેમ જ બીજું બાળક માગ્યું। પતિના શરીરમાં સળવળાટ થયો, જીવરતમાં અદશ્ય થઈ ગયા। આ જ પ્રમાણે ત્રીજા પ્રહરમાં જયામાં સાથે થયું અને ત્રીજો બાળક માગ્યો। પતિ તુરત જ પડખું ફેરવવા લાગ્યો અને ચોથા પ્રહરમાં વિજયામાં સાથે પણ ઉપર પ્રમાણે જ સંવાદ થયો। તેમણે પણ ચોથા પુત્રની માંગણી કરી, તેનો પતિ બેઠો થઈ ગયો, પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા લાગ્યો। પતિને પત્નીએ સમસ્ત ઘટના કહી સંભળાવી। સવાર પડી ગઈ હતી, મંદિરનો પૂજારી આવ્યો। તેને જે દ્રશ્ય જોયું તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયો। જોયું તો મંદિરમાં નવોઢા યુગલ ચારે માતાજીઓની પૂજા અર્ચના કરતા હતા। મંદિરના પૂજારીએ ગામમાં આ વાત સંભળાવી અને સોમદત્ત અને તેની પત્નીના આનંદનો પાર ન રહ્યો। ગામજનો પણ વર વહુને દર્શને આવ્યા। સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને તેણે બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો। બીજા જ દિવસે રાત્રે એવરતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? આપેલું વચન યાદ છે ને? વહુએ જવાબ આપ્યો, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? તો લાવ મારો દીકરો। વહુએ પતિના જીવન માટે પુત્રનું બલિદાન આપ્યું। એવરતમાં દીકરાને લઈ અને અંતર ધ્યાન થયા। સવાર પડી, સાસુને આ વાતની જાણ થઈ। તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું, રાતમાં બાળકને કોણ લઈ જાય, ચોક્કસ આમાં કંઈ ગોટાળો છે। આમ થોડો સમય જતાં આ વાત ભૂલાઈ ગઈ। 1.5 વર્ષ પછી વહુએ બીજા પુત્રને જન્મ આપ્યો। આ પુત્રને પણ જીવરતમાં વચન પ્રમાણે લઈ ગયા। વહુ સાથે આવું જ બનતું રહ્યું।
ત્રીજો પુત્ર જયામાં તથા ચોથો પુત્ર વિજયામાં લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે ચોક્કસ કોઈ ડાકણો વહુના પુત્રને ભરખી જાય છે. હવે વહુને સારા દિવસો આવ્યા. તેણે પાંચમા પ્રસવમાં દીકરીને જન્મ આપ્યો. સાસુએ સવારે જોયું તો દીકરી સલામત છે. વહુએ સાસુને કહ્યું કે મેં એવરત જીવરત વ્રત રાખ્યું છે બા, પણ મારે ગોઈણીઓ જમાડવી છે, મારે વ્રતની ઉજવણી કરવી છે. એ વ્રતમાં તથા તેમની બહેનોને પણ ભક્તિભાવથી ગોઈણી તરીકે જમવાનું આમંત્રણ આપે છે અને વહુએ કહ્યું, માં મેં આપનું વ્રત રાખ્યું છે, તેની ઉજવણી કરવાની હોય તો તમે ચારેય અમારે ઘરે પધારો. ચારેય માતાજીઓ ગોઈણી જમવા આવે છે. એમાં વહુની દીકરી ઘોડિયામાં ખૂબ રડે છે. વહુએ કહ્યું, હે માં, ઘોડિયો નાખનાર કોઈ નથી, જો તેને ભાઈ હોય ને તો હિંચકો નાખે. ત્યાં તો માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી, એને તો ચાર ચાર ભાઈઓ છે, લે આ તારા ચારેય દીકરા. માતાજી ગોઈની જમીને આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ ગયા. બ્રાહ્મણ તથા તેની પત્ની સૌ ગ્રામજનોને સાચી વાતની ખબર પડી ગઈ. એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાંનો જય જયકાર થયો. ત્યારથી સૌ એવ્રત જીવ્રત વ્રત કરવા માંડ્યા, શ્રદ્ધા રાખવા માંડ્યા કે જેમ વહુને આ માતાજી ફળ્યા તેમ સૌને ફળે. આદ્ય શક્તિની શ્રદ્ધાથી ઉપાસના કરવાથી સગળા મનોરથો પૂર્ણ થતા હોય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.